તો આ તરફ બનાસકાંઠામાં પણ ઓમિક્રોનને લઈને તંત્ર એલર્ટ બન્યું બનાસકાંઠામાં ત્રણ હજાર ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ અને દરેક તાલુકા મથકે પીડિયાટ્રીક પાંચ ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ છે જિલ્લામાં નેવું ટકાથી વધુ લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા કુલદીપ પરમાર કુલદીપ બનાસકાંઠા જિલ્લામાં તકેદારીના ભાગરૂપે કેવી તૈયારીઓ થઈ છે નરેન્દ્રસિંહ ચોક્કસથી જે પ્રકારે ઓમિક્રોન વાયરસ એ ભારત અને ગુજરાતમાં આવી ગયો છે ને તેને લઈને ક્યાંકને ક્યાંક તંત્રની જે તૈયારીઓ છે તે કયા પ્રકારની છે તે જાણવા માટે અત્યારે જિલ્લાની સૌથી મોટી બનાસ મેડિકલ કોલેજમાં ટીવી નાઇનની ટીમ પહોંચી છે કારણ કે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો જ્યારે પણ કોરોનાના બે ફેઝ આવ્યા હતા ત્યારે સૌથી વધુ જે દર્દીઓની સારવાર હતી તે બનાસ મેડિકલ કોલેજમાં થઈ હતી હવે જ્યારે ઓમિક્રોન વાયરસની દહેશત તંત્રને સતાવી રહી છે ત્યારે કયા પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે તે જાણવા માટે ટીવી નાઇનની ટીમ અત્યારે બનાસ મેડિકલ કોલેજમાં છે જ્યાં આપ જોઈ શકો છો કે બેડની વ્યવસ્થા કરી લેવામાં આવી છે બેડના જે નર્સિંગ સ્ટાફ છે ડોક્ટર છે તેમની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા જે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવે છે કહી શકાય કે અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી પરંતુ જિલ્લામાં નેવ ટકા જેટલું વેક્સિનેશન થઈ ગયું છે ચાર હજારથી વધુ લોકોના દરરોજ કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે અને ઓક્સિજન પ્લાન્ટની વાત કરવામાં આવે તો જિલ્લામાં સોળ જેટલા ઓક્સિજન પ્લાન્ટ અત્યારે કાર્યરત છે આપણી સાથે અત્યારે બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ પી જે ચૌધરી સાહેબ જોડાયા છે તેમની સાથે વાત કરશું કે તંત્રની તૈયારીઓ કેવી છે મેડિકલ કોલેજમાં કયા પ્રકારની વ્યવસ્થા સાહેબ આપ જણાવો કયા પ્રકારની તૈયારીઓ જ્યારે ઓમિક્રોનની દહેશત ફરી એકવાર છે બનાસકાંઠા જિલ્લાની જે પાલનપુર જનરલ હોસ્પિટલ છે એ મુખ્ય હોસ્પિટલ છે જે બનાસ મેડિકલ કોલેજ હસ્તક છે અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ છે જે કહેવાય કે ઓક્સિજનની વાત કરીએ તો ચાર પીએસએ પ્લાન્ટ છે એક દસ ટનની ઓક્સિજન ટેન્ક છે અત્યારે અમે ઓમિક્રોનની દહેશતને ધ્યાનમાં લઈને બેતાલીસ બેડનો એક વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને એમાં તમામ જાતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે સાહેબ ખાસ કરીને ઓમિક્રોન ટેસ્ટની વાત કરવામાં આવે કોઈ સંક્રમિત છે કે કેમ તે માટે કોઈ વ્યવસ્થા છે હા અહીંયા અત્યારે અમારી પાસે એક આરટીપીસીઆર લેબ પણ છે એક કરોડ રૂપિયાના ખર્ચે બનાસ મેડિકલ કોલેજ અસ્તકમાં છે અને રોજના ત્યાં ટેસ્ટ પણ થઈ રહ્યા છે અને કોરોનાની પહેલી અને બીજી લહેરમાં લગભગ એક લાખ દસ હજાર ઉપર અમે એના આરટીપીસીઆર ટેસ્ટ પણ કરેલા છે અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ છે ઓમિક્રોનથી કંઈ ડરવાની જરૂર નથી અત્યારે સિવિલ હોસ્પિટલમાં અહીંયા ઓમિક્રોનનો એક પણ કેસ આવેલ નથી જો કંઈ આવે તો અમે છસો સત્તાવન જેટલા તો ઓક્સિજન સેન્ટર લઈને બેડ તૈયાર કરેલા છે એમાં ચાલીસ વેન્ટિલેટર છે એકસો વીસ જેટલા મોનિટર છે તમામ મેડિકલ ઇક્વિપમેન્ટ અમારી પાસે ઉપલબ્ધ છે અને બધી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારની સૂચનાઓ પ્રમાણે તંત્રને સાથે રાખી અને અમે પહોંચી વળીશું એ પ્રમાણેની અમારી તૈયારીઓ છે તો જે પ્રકારે વ્યવસ્થાની વાત કરવામાં આવે તો વ્યવસ્થા પરિપૂર્ણ કરી દેવામાં આવી છે કારણ કે ઓમિક્રોનની જે દહેશત છે તે ક્યાંક ને ક્યાંક વર્તાઈ રહી છે જોવાનું એ રહેશે કે અત્યારે તો તંત્રની તૈયારીઓ પૂર્ણ કરી છે પરંતુ ઓમિક્રોનની દહેશત રાજ્યને દેશભરમાં વર્તાઈ રહી છે જે પ્રકારે કેસોની સંખ્યા અગાઉ વધે તો તેને કઈ રીતે પહોંચી વળવું તે માટે તંત્ર અને જે સ્થાનિક મેડિકલ સંસ્થાઓ છે તે સાથે જોડાઈ છે હવે જોવાનું એ રહેશે કે હજુ સુધી તો બનાસકાંઠા જિલ્લામાં કોઈ ઓમિક્રોનનો કેસ નોંધાયો નથી પરંતુ જો આગામી સમયમાં કેસો વધે તો તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે નરેન્દ્રસિંહ આભાર કુલદીપ સમગ્ર જાણકારી બદલ તો ઓમિક્રોનને લઈને તમામ જગ્યાએ તંત્ર અત્યારે તૈયારીઓમાં લાગી ગયું છે અને ઓમિક્રોનનો ફેલાવો જો કદાચ વધી જાય તો તેની સામે લોકોને કઈ રીતે સુવિધાઓ જલ્દીથી આપી શકાય તે માટે અત્યારે તંત્ર તૈયારીમાં લાગી ગયું છે